નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ચૌહાણીના પાઠક સ્કૂલ અમરેલી વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 2 એક્ટિવિટી 5 ની ચર્ચા કરી હતી. આ લેક્ચરમાં આપણે એક્ટિવિટી 6 ને સમજવા જઈ રહ્યા છીએ. જોઈએ શું છે એક્ટિવિટી 6માં. કમ્પ્લીટ ધ કમ્પેરિઝન્સ ગીવન બિલો, કે નીચે તમને કમ્પેરિઝન્સ એટલે કે તુલનાઓ આપવામાં આવેલી છે અને તમારે કમ્પ્લીટ કરવાની છે. ચૂઝ ધ વર્ડ્સ ફ્રોમ ધ લિસ્ટ ગીવન બિલો, અને નીચે તમને શબ્દોનું લિસ્ટ આપવામાં આવેલું છે કૌંસમાં. એ શબ્દોમાંથી યોગ્ય જે બંધ બેસતો શબ્દ હોય એ તમારે, એનાથી તમારે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. હું સૌથી પહેલાં તમને આ શબ્દો છે એનું ગુજરાતી કહી દઉં. પેલું છે ટોડ, ટોડ એટલે દેડકો. સેકન્ડ છે પપી, પપી એટલે ગલુડિયું. થર્ડ છે વોલ્ફ, વુલ્ફ એટલે વરુ. ચોથું છે ડોગ એટલે કૂતરો. બી એટલે મધમાખી. અ લાયન, લાયન એટલે સિંહ. કાવ એટલે ગાય. અને બેટ એટલે ચામાચીડિયું. પહેલી ખાલી જગ્યા છે એઝ બ્રેવ એઝ બ્લેન્ક, કોના જેટલું બહાદુર, ની જેટલું બહાદુર. તો બહાદુર કોણ હોય? તો સિંહ. તો પહેલામાં આવશે અ લાયન, એઝ બ્રેવ એઝ અ લાયન, કે સિંહ જેટલું બહાદુર. પહેલામાં આવશે અ લાયન. બીજું છે એઝ યુઝફુલ એઝ બ્લેન્ક, કે કોના જેટલું જ ઉપયોગી. તો ઉપયોગી કોણ હોય? ગાય. તો સેકન્ડમાં આવશે અ કાવ, એઝ યુઝફુલ એઝ અ કાવ, કે ગાય જેટલું જ ઉપયોગી. એઝ બ્લાઇન્ડ એઝ બ્લેન્ક, તો બ્લાઇન્ડ એટલે અંધ, કે ની જેટલું અંધ. તો આંધળું કોણ હોય? અંધ. તો ચામાચીડિયું. તો ત્રીજામાં આવશે અ બેટ, એઝ બ્લાઇન્ડ એઝ અ બેટ, કે ચામાચીડિયા જેટલું અંધ. ચોથું છે એઝ બિઝી એઝ બ્લેન્ક, બિઝી એટલે કે વ્યસ્ત, ની જેટલું વ્યસ્ત. તો વ્યસ્ત કોણ હોય? તો બી એટલે કે મધમાખી. તો એઝ બિઝી એઝ અ બી, કે બી મધમાખી જેટલું જ, કે માખી જેટલું બિઝી. ત્યારબાદ છે એઝ ફેથફુલ એઝ બ્લેન્ક, ફેથફુલ એટલે વફાદાર, કે ની જેટલું જ વફાદાર. તો વફાદાર કોણ હોય? ડોગ, કૂતરો. તો પાંચમામાં આવશે એઝ ફેથફુલ એઝ અ ડોગ, એઝ ફેથફુલ એઝ અ ડોગ. ત્યારબાદ છે એઝ હંગ્રી એઝ બ્લેન્ક, ભૂખ્યું કોણ હોય? તો ભૂખ્યું હોય વરુ, વુલ્ફ. તો પાંચ છઠ્ઠામાં આવશે વુલ્ફ, એઝ હંગ્રી એઝ અ વુલ્ફ. એઝ ફ્રેન્ડલી એઝ, કે ની જેટલું ફ્રેન્ડલી, ફ્રેન્ડલી કોણ હોય? અ પપ્પી, ગલુડિયું. તો એઝ ફ્રેન્ડલી એઝ અ પપ્પી, કે ગલુડિયા જેટલું જ ફ્રેન્ડલી. એઝ અગલી એઝ, તો અગલી એટલે કે કદરૂપું, જોવું ના ગમે તેવું કોણ હોય? તો ડેડકો ઓર ટોડ. તો છેલ્લામાં આવશે લાસ્ટમાં એઝ અગલી એઝ અ ટોડ. ફરી વાર બોલું છું, એઝ બ્રેવ એઝ અ લાયન, એઝ યુઝફુલ એઝ અ કાવ, એઝ બ્લાઇન્ડ એઝ અ બેટ, એઝ બિઝી એઝ અ બી, એઝ ફેથફુલ એઝ અ ડોગ, એઝ હંગ્રી એઝ અ વુલ્ફ, એઝ ફ્રેન્ડલી એઝ અ પપ્પી, એઝ અગલી એઝ અ ટોડ. તો આ હતી 8-8 ખાલી જગ્યા જેમાં કમ્પેરિઝન્સ આપવામાં આવેલું હતું. ત્યારબાદ જોઈએ કમ્પ્લીટ ધ ફોલોઈંગ બ્લેન્ક્સ વિથ ધી હેલ્પ ઓફ ક્લૂઝ ગીવન ઇન ધ બ્રેકેટ્સ, કે નીચે તમને પ્રશ્નો આપવામાં આવેલા છે અને સામે ખાલી જગ્યા આપવામાં આવેલી છે, અને તમારે નીચે કૌંસમાં શબ્દો આપેલા છે ક્લૂઝ, તમને એના દ્વારા તમારે પૂર્ણ કરવાની છે આ ખાલી જગ્યાને. કન્સલ્ટ યોર સોશિયલ સાયન્સ ટીચર, હવે તમારા જે સોશિયલ સાયન્સ સામાજિક વિજ્ઞાનના જે ટીચર હોય એની સાથે તમારે કન્સલ્ટ કરવાનું છે. જોઈએ કૌંસમાં ધ સહારા ડેઝર્ટ એટલે કે સહારાનું રણ, ધ પેસિફિક મહાસાગરનું નામ છે પેસિફિક, માઉન્ટ એવરેસ્ટ હિમાલય એટલે હિમાલય, ધ નેલ નાઇલ એટલે નદીનું નામ છે. પહેલી ખાલી જગ્યા જોઈએ, પેલો પ્રશ્ન, વિચ ઇઝ ધ હાઈએસ્ટ માઉન્ટેન રેન્જ ઇન ધ વર્લ્ડ, વિચ ઇઝ ધ હાઈએસ્ટ માઉન્ટેન રેન્જ ઇન ધ વર્લ્ડ, કે દુનિયાની સૌથી ઊંચામાં ઊંચી માઉન્ટેન રેન્જ એટલે કે પર્વતમાળા કઈ છે. વિચ ઇઝ ધ હાઈએસ્ટ માઉન્ટેન રેન્જ ઇન ધ વર્લ્ડ, સૌથી હાઈએસ્ટ કે ઊંચામાં ઊંચી પર્વતમાળા વિશ્વની કઈ છે? તો કઈ છે પર્વતમાળા? હિમાલયની. તો પહેલામાં આવશે ધ હિમાલયા. વિચ ઇઝ ધ હાઈએસ્ટ માઉન્ટેન રેન્જ ઇન ધ વર્લ્ડ? ધ હિમાલયા. સેકન્ડ છે, વોટ ઇઝ ધ હાઈએસ્ટ પીક ઇન ધ વર્લ્ડ, કે વિશ્વની ઊંચામાં ઊંચી જે પીક એટલે પર્વતની જે શિખર હોય એ કયું છે? પીક એટલે જે શિખર, ટોચની જે કહીએ આપણે, એ કયું છે શિખર? તો કયું આવશે? માઉન્ટ એવરેસ્ટ. વિચ ઇઝ ધ હાઈએસ્ટ પીક ઇન ધ વર્લ્ડ? માઉન્ટ એવરેસ્ટ. સેકન્ડમાં આવશે માઉન્ટ એવરેસ્ટ.
ત્રીજું છે વોટ ઇઝ ધ હોટેસ્ટ રિજન ઇન ધી વર્લ્ડ. વોટ ઇઝ ધ હોટેસ્ટ રિજન ઇન ધી વર્લ્ડ, કે વિશ્વની જે સૌથી ગરમમાં ગરમ પ્રદેશ છે એ કયો છે, તો કયો આવશે, ધ સહારા ડેઝર્ટ. વોટ ઇઝ ધ હોટેસ્ટ રિજન ઇન ધ વર્લ્ડ, ધ સહારા ડેઝર્ટ. ચોથું છે વોટ ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ધ વર્લ્ડ. વોટ ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ધ વર્લ્ડ, કે દુનિયાની લાંબામાં લાંબી, વિશ્વની લાંબામાં લાંબી નદી કઈ છે, તો કઈ આવશે, ધ નાઇલ. વોટ ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ધ વર્લ્ડ, ધ નાઇલ. પાંચમું છે વોટ ઇઝ ધ લાર્જેસ્ટ ઓશન ઇન ધ વર્લ્ડ, કે વિશ્વનો લાર્જેસ્ટ એટલે વિશાળમાં વિશાળ સમુદ્ર કયો છે, તો કયો છે, ધ પેસિફિક. વોટ ઇઝ ધ લાર્જેસ્ટ ઓશન ઇન ધ વર્લ્ડ, ધ પેસિફિક. ફરીવાર બોલું છું જવાબ, પહેલામાં આવશે ધ હિમાલયા, સેકન્ડમાં છે માઉન્ટ એવરેસ્ટ, થર્ડમાં છે ધ સહારા ડેઝર્ટ, ફોર્થમાં છે ધ નાઇલ એન્ડ ફિફ્થમાં છે ધ પેસિફિક. એક્ટિવિટી 6 આપણે જોઈ, હવે જોઈએ એક્ટિવિટી 7. સ્ટડી ધ ગ્રાફ એન્ડ સે વેધર ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. નીચે તમને ગ્રાફ આપવામાં આવેલો છે એનો તમારે અભ્યાસ કરવાનો છે, અને નીચે તમને વાક્યો આપવામાં આવેલા છે, તો આ વાક્યો સાચા છે કે ખોટા એ તમારે ગ્રાફને આધારે કહેવાનું છે. પાર્ટિકલ મેટર ઇન 2002 માઇક્રોગ્રામ્સ પર ક્યુબિક મીટર. હવે તમને અહીંયા પોલ્યુશન, નીચે જો તમને દેખાય છે પોલ્યુશન અને પોપ્યુલેશન, પોલ્યુશન એટલે પ્રદૂષણ અને પોપ્યુલેશન એટલે વસ્તી. સિટીના નામ આપેલા છે સાઇડમાં, દિલ્હી ક્યાં આવેલું છે, ઇન્ડિયામાં, કેરો ઇજિપ્તમાં, કલકત્તા ઇન્ડિયામાં, તેનજીન ચાઇનામાં, મેક્સિકો સિટી આવેલું છે મેક્સિકોમાં, ટોક્યો જાપાનમાં આવેલું છે, લંડન છે યુકેમાં આવેલું છે, ન્યુયોર્ક છે એ યુએસમાં આવેલું છે. હવે તમને જે રેડ લાઇન દેખાવા છે ગ્રાફમાં એ પોલ્યુશન દર્શાવે છે એટલે કે પ્રદૂષણ, અને જે બ્લુ કલરની લાઇન આપવામાં આવેલી છે શું દર્શાવે છે, પોપ્યુલેશન એટલે કે વસ્તી દર્શાવે છે, કયા દેશમાં કેટલું પ્રદૂષણ વધારે છે અને કયા દેશમાં કેટલી વસ્તી છે. તમને આ ગ્રાફને આધારે રેડ અને બ્લુ કલરની જે લાઇન આપવામાં આવેલી છે તેના આધારે ખબર પડે છે. પોપ્યુલેશન ઇન 2005 મિલિયન્સ, 2005ની વસ્તી ગણતરીનો તમને આંક આપવામાં આવેલો છે. હવે નીચે જોઈએ આપણે પ્રશ્નો. કોલકાતા ઇઝ ધી મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. કોલકાતા છે એ શું છે, વિશ્વનો મોસ્ટ પોલ્યુટેડ એટલે વધુમાં વધુ પ્રદૂષિત સિટી છે. તો જો કોલકાતા ક્યાં છે, અહીંયા છે, અને ઉપર જો દિલ્હી, તો વિશ્વનું વધુમાં વધુ જે પ્રદૂષિત સિટી છે, પ્રદૂષણ જ્યાં વધારે છે, સિટી કયું છે, દિલ્હીમાં છે, કોલકાતામાં નથી. તો એ વાક્ય કેવું છે, પેલું ફોલ્સ છે, ખોટું છે, કે કોલકાતા ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. તો કોલકાતા વધારેમાં વધારે પોલ્યુટેડ સિટી વિશ્વમાં નથી, પણ કયું છે, દિલ્હી છે. તો પહેલું વાક્ય આવશે ફોલ્સ. સેકન્ડ છે ટોક્યો એન્ડ ન્યુયોર્ક આર મોર પોલ્યુટેડ બટ લેસર પોપ્યુલેટેડ સિટીઝ, કે ટોક્યો અને ન્યુયોર્ક છે જો તમને અહીંયા દેખાય છે કેવા છે, મોર પોલ્યુટેડ કે વધારે પ્રદૂષિત છે, બટ લેસર પોપ્યુલેટેડ સિટીઝ પણ કેવા છે, એ પોપ્યુલેશન વસ્તીમાં કેવા છે, એ ઓછા છે. તો જો ટોક્યો અને ન્યુયોર્ક તો કેવું છે, પોલ્યુશન ત્યાં ઓછું છે પણ વસ્તી કેવી છે, વધારે છે. પણ વાક્યમાં કેવું કીધું છે, ઊંધું કીધું છે કે મોર પોલ્યુટેડ, પ્રદૂષણ વધારે છે પણ વસ્તી ઓછી છે. તો આ વાક્ય કેવું છે, ફોલ્સ છે. તો સેકન્ડમાં આવશે ફોલ્સ. ત્રીજું છે કેરો ઇઝ ધ સેકન્ડ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. કેરો છે એ વિશ્વનું બીજા નંબરનું પ્રદૂષિત સિટી છે. તો જુઓ ઉપર ગ્રાફમાં કેરો, તો દિલ્હી પછી વધુમાં વધુ પ્રદૂષણ હોય તો કયું સિટી છે, કેરોમાં. તો આ વાક્ય કેવું છે, ટ્રુ છે. તો ત્રીજામાં આવશે ટ્રુ. ચોથું છે તેનજીન સિટી ઇઝ લોકેટેડ ઇન ચાઇના કન્ટ્રી, કે તેનજીન નામનું જે સિટી છે એ ક્યાં આવેલું છે, ચાઇના દેશમાં આવેલું છે. તો જુઓ અહીંયા તેનજીન તો ક્યાં આવેલું છે, કૌંસમાં ચાઇના આપેલું છે દેશનું નામ. તો એ વાક્ય કેવું છે, સાચું છે કે તેનજીન સિટી ઇઝ લોકેટેડ ઇન ચાઇના કન્ટ્રી. તો આ વાક્ય કેવું છે, ટ્રુ છે. તો ત્યાં આપણે શું કરશું, ટ્રુ લખશું. પાંચમું છે લંડન ઇઝ મોર પોલ્યુટેડ ધેન ટોક્યો, કે લંડન છે એ ટોક્યો કરતાં કેવું છે, મોર પોલ્યુટેડ છે. તો જુઓ ટોક્યોમાં પોલ્યુશન કેવું છે, વધારે છે, લંડનમાં
ઓછું છે, પણ વાક્યમાં શું કીધું છે કે લંડન ટોકિયો કરતાં વધારે પ્રદૂષિત છે, તો વાક્ય કેવું છે? ખોટું છે. પાંચમામાં લખશું ફોલ્સ. છઠ્ઠું છે, દિલ્હી ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ, કે દિલ્હી છે વિશ્વનું વધારેમાં વધારે પ્રદૂષિત સિટી છે. તો વાક્ય કેવું છે? જો અહીંયા રેડ લાઇન દેખાય છે, સૌથી વધારેમાં વધારે પ્રદૂષણ છે દિલ્હીમાં છે. તો આ વાક્ય કેવું છે? સાચું છે. તો દિલ્હી ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ, ટ્રુ. સાતમું છે, મેક્સિકો સિટી હેઝ લેસ પોલ્યુશન બટ હેઝ મોર પોપ્યુલેશન, કે મેક્સિકો જે સિટી છે એમાં પોલ્યુશન એટલે કે પ્રદૂષણ કેવું છે? ઓછું છે. જુઓ મેક્સિકો, અહીંયા છે મેક્સિકો, કે પ્રદૂષણ ઓછું છે પણ પોપ્યુલેશન કેવી છે? વધારે છે. તો જુઓ રેડ લાઇન છે પોલ્યુશન દર્શાવે છે તો એ ઓછું છે, અને પોપ્યુલેશન છે બ્લુ લાઇન દર્શાવે છે. તો મેક્સિકોમાં પોલ્યુશન ઓછું છે પણ વસ્તી કેવી છે? વધારે છે. તો વાક્ય કેવું છે? સાચું છે કે મેક્સિકો સિટી હેઝ લેસ પોલ્યુશન બટ હેઝ મોર પોપ્યુલેશન. સાતમું છે એમાં ટ્રુ. લાસ્ટ છે આઠમું, કેરો ઇઝ મોર પોલ્યુટેડ ધેન કલકત્તા બટ લેસ પોલ્યુટેડ ધેન દિલ્હી, કે કેરો છે એ કલકત્તા કરતાં પોલ્યુશનમાં કેવું છે? વધારે છે, પણ દિલ્હી કરતાં પોલ્યુશનમાં ઓછું છે. આ વાક્ય કેવું છે? સાચું છે. શું કામ? દિલ્હી છે મોસ્ટ પોલ્યુટેડ સિટી છે અને બીજા નંબરનું કેરો છે, તો કોલકાતા કરતાં કેવું છે? વધારે પોલ્યુશન છે કેરોમાં અને દિલ્હી કરતાં ઓછું છે. તો આ વાક્ય કેવું છે? સાચું છે. તો આઠમામાં આવશે ટ્રુ. ફરી વાર બોલું છું જવાબ. પહેલામાં આવશે ફોલ્સ, બીજામાં આવશે ફોલ્સ, ત્રીજામાં આવશે ટ્રુ, ચોથામાં આવશે ટ્રુ, પાંચમામાં આવશે ફોલ્સ, છઠ્ઠામાં આવશે ટ્રુ, સાતમામાં આવશે ટ્રુ, આઠમામાં આવશે ટ્રુ. હવે જોઈએ એક હતી એક્ટિવિટી 7, જેમાં ગ્રાફ આપવામાં આવેલો, તો એનાથી આધારે આપણે ટ્રુ ઓર ફોલ્સ લખ્યા. હવે જોઈએ એક્ટિવિટી 8. એક્ટિવિટી 8, નો યોર ક્લાસ, કે તમારા ક્લાસને જાણો. રાઇટ ધ કરેક્ટ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ધ ક્લાસ, કે તમારા ક્લાસને લગતી તમારે સાચી જે માહિતી છે એ લખવાની છે. અહીંયા જુઓ, નેમ અને રોલ નંબર, તમે નામ અથવા રોલ નંબર લખી શકો છો તમારા ક્લાસના વિદ્યાર્થીઓ વિશે લખવાનું છે. ધ ટોલેસ્ટ સ્ટુડન્ટ, સૌથી ઊંચામાં ઊંચો સ્ટુડન્ટ વિદ્યાર્થી હોય તેનું નામ અથવા રોલ નંબર લખવાનું છે. ધ શોર્ટેસ્ટ સ્ટુડન્ટ, સૌથી હાઈટમાં નીચો હોય તેવો વિદ્યાર્થી. ત્યારબાદ છે ધ બેસ્ટ હેન્ડરાઇટિંગ ઓફ ધ સ્ટુડન્ટ, જે સ્ટુડન્ટની હેન્ડરાઇટિંગ છે એ ક્લાસમાં સૌથી વધારે સરસ થતી હોય તેનું નામ લખવાનું છે. ત્યારબાદ છે ધ વર્સ્ટ હેન્ડરાઇટિંગ ઓફ ધ સ્ટુડન્ટ, જેની હેન્ડરાઇટિંગ છે સૌથી ખરાબમાં ખરાબ થતી હોય ક્લાસમાં એનું નામ લખવાનું છે. ત્યારબાદ છે ધ હેવીએસ્ટ સ્ટુડન્ટ, સૌથી વજન વધારે હોય જેનું વજન વધારે એનું એ વિદ્યાર્થીનું નામ લખવાનું છે. ત્યારબાદ છે ધ લાઇટેસ્ટ સ્ટુડન્ટ, જે સૌથી હળવો હોય વજનમાં જેનું ઓછું હોય તેનું નામ લખવાનું છે ધ લાઇટેસ્ટ સ્ટુડન્ટમાં. ત્યારબાદ છે ધ મોસ્ટ રેગ્યુલર સ્ટુડન્ટ, કે સ્કૂલમાં રેગ્યુલર આવતા હોય એવો વિદ્યાર્થી કે જે ક્યારેય પણ રજા પાડતો ન હોય, તો ધ મોસ્ટ રેગ્યુલર સ્ટુડન્ટમાં લખવાનું છે. ત્યારબાદ છે ધ મોસ્ટ ઇરેગ્યુલર સ્ટુડન્ટ, કે જે સ્કૂલમાં બહુ રજા પાડતા હોય એવું વિદ્યાર્થીના નામ છે, એ વિદ્યાર્થીનું નામ ધ મોસ્ટ ઇરેગ્યુલર સ્ટુડન્ટમાં લખવાનું છે. ત્યારબાદ છે ધ બેસ્ટ સિંગર, સિંગર હોય સારામાં સારું ક્લાસમાં એ વ્યક્તિનું નામ અહીંયા તમારે લખવાનું છે. ધ પુઅરેસ્ટ સિંગર, કે જેને ગાતા સાવ ના આવડતું હોય, જેનો અવાજ સૌથી ખરાબ હોય એનું નામ તમારે અહીંયા લખવાનું છે. ધ ફાસ્ટેસ્ટ રનર, તમારા ક્લાસમાં સૌથી વધુ ઝડપી જે દોડી શકતો હોય એવા વિદ્યાર્થીનું નામ લખવાનું છે ધ ફાસ્ટેસ્ટ રનરમાં. ત્યારબાદ છે ધ સ્લોએસ્ટ રનર, સૌથી ઓછું ધીમું દોડી શકતો હોય એનું નામ લખવાનું છે તમારે સ્લોએસ્ટ રનરમાં. તો આ તમારા ક્લાસના જે જે વિદ્યાર્થીઓ છે એને જે જે વિદ્યાર્થીને આ લાગુ પડતું હોય તેનું નામ તમારે અહીંયા સાઈડમાં જગ્યા આપેલી છે ત્યાં લખવાનું છે. હવે તમને અહીંયા એક પ્રોજેક્ટ આપવામાં આવેલું છે, કટ એન્ડ પેસ્ટ ધ પિક્ચર્સ ફ્રોમ ન્યૂઝપેપર્સ. હવે તમારે ન્યૂઝપેપરમાંથી પિક્ચિત્રો છે એ કાપવાના છે. મેગેઝીન એન્ડ રેપર્સ ટુ પ્રિપેર અ સ્ક્રેપ બુક, તમારે એક સ્ક્રેપ બુક તૈયાર કરવાની છે અને એમાં એના માટે તમારે જે ચિત્રો છે ક્યાંથી લાવવાના છે, ન્યૂઝપેપર હોય, મેગેઝીન હોય કે રેપર્સ હોય, એમાંથી તમારે એ ચિત્રો કટ કરવાના છે અને સ્ક્રેપ બુક બનાવવાની છે. કમ્પેર પિક્ચર્સ એન્ડ રાઇટ સેન્ટેન્સીસ ટુ ડિસ્ક્રાઇબ લાઇટ, લાઇટર, લાઇટેસ્ટ
હવે તમારે આ ચિત્રો છે એકબીજા સાથે કમ્પેર કરવાની છે, તુલના કરવાની છે, અને વાક્યો લખવાના છે ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝનને લગતા. લાઇટ એટલે હળવું, લાઇટર એટલે ની કરતાં વધારે હળવું, લાઇટેસ્ટ એટલે સૌથી વધારે હળવું, બિગ બિગર બિગેસ્ટ, બિગ એટલે મોટું, બિગર એટલે ની કરતાં વધારે મોટું, બિગેસ્ટ સૌથી વધારે મોટું. ત્યારબાદ છે ટોલ, ટોલર, ટોલેસ્ટ, ટોલ એટલે ઊંચું, ટોલર એટલે ની કરતાં વધારે ઊંચું, ટોલેસ્ટ એટલે સૌથી વધારે ઊંચું. ત્યારબાદ છે મચ, મોર, મોસ્ટ, મચ એટલે વધારે, મોર એટલે ની કરતાં વધારે, મોસ્ટ એટલે સૌથી વધારે. ત્યારબાદ છે ચીપ, ચીપર, ચીપેસ્ટ, ચીપ એટલે સસ્તું, ચીપર એટલે ની કરતાં વધારે સસ્તું, ચીપેસ્ટ એટલે સૌથી વધારે સસ્તું. કોસ્ટલી, કોસ્ટલીયર, કોસ્ટલીએસ્ટ, કોસ્ટલી એટલે મોંઘું, કોસ્ટલીયર એટલે ની કરતાં વધારે મોંઘું, કોસ્ટલીએસ્ટ એટલે સૌથી વધુ મોંઘું. બ્યુટિફુલ, મોર બ્યુટિફુલ એન્ડ મોસ્ટ બ્યુટિફુલ, બ્યુટિફુલ એટલે સુંદર, મોર બ્યુટિફુલ એટલે ની કરતાં વધારે સુંદર, અને મોસ્ટ બ્યુટિફુલ એટલે સૌથી વધુ સુંદર. મેં તમને ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝનની વાત કરી હતી, ત્રણ ડિગ્રી, પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. તો લાઇટ, લાઇટર અને લાઇટેસ્ટ, લાઇટ પોઝિટિવ, લાઇટર કમ્પેરેટિવ અને લાઇટેસ્ટ સુપરલેટિવ. મેં તમારા ચિત્રો છે એને કમ્પેરિઝન કરી અને ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ ડિગ્રીમાં વાક્યો બનાવવાના છે. તો આપણે અહીંયા યુનિટ 2 છે એની એક્ટિવિટી 8 સુધી કમ્પ્લીટ કરીએ છીએ અને યુનિટ 2 આપણું અહીંયા કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.